પાણી આરું ધોઈને કંકીએ માટલા વીછળ્યા. માટલામાં ચોખ્ખું પાણી ભરી માટલા પાણી આરે ગોઠવ્યા. શાળાનો બેલ પડવાને ફક્ત 10 મિનિટની વાર હતી અને હજુ એને 3 વર્ગની સફાઈ કરવાની બાકી હતી. પોતાના ભાગનું કામ પતાવીને પરવારી ગયેલી વિમલી સાથે વાત કરવાની કંકીને ખૂબ ઈચ્છા હતી. તે રોકીને એ ઓરડા સાફ કરવા લાગી. એને થયું આજે વિમલી એના ધણી સાથે ઝઘડી હશે એટલે જલ્દી આવી ગઈ. એને યાદ આવ્યું કાંતા કાકીના રમેશે એની વહુને કાઢી મૂકેલી, એ વિશે વિમલી પાસેથી તાજા ખબર લેવાના બાકી હતી. આમ જુઓ તો આ વિમલી છે ને હરતા ફરતા સમાચારપત્ર છાપા જેવી હતી. પેપરનું પાનું ઉડે ને એમ જ એની સાડીનો છેડો ઉડતો. હેડમાસ્ટરની ઓફિસમાંથી એક ટાંકડી લાવી મારી દેવાનું એને મન થતું. અરે હા, નિશાળના હેડમાસ્ટર પરમાર સાહેબની બદલી થઈ, એના બદલે આજે કોઈ નવા હેડમાસ્ટર આવવાના હતા. એ કોણ અને કેવા હશે એ જાણવાની પણ કંકીને મનમાં આમ ઇંતેજારી હતી. કંકી ઓરડો વાળી રહી હતી અને એની સાડીનો છેડો પકડીને એનો નાનકો આમ રડી રહ્યો હતો. 1.5 વર્ષની ઉંમરમાં એ ફક્ત રડવાનું જ શીખ્યો હતો. કંકીએ નાનકાને એક ઝાપટ મારી એટલે એણે જોરથી રડવાનું ચાલુ કર્યું. કંકીને થયું આ બધા એના લાડકોડ થોડા દિવસના છે. 3 મહિના પછી બીજો નાનકો કે નાનકી જન્મશે એટલે આ નાનકો મહોલ્લાના છોકરા ભેળો રમતો થઈ જશે. એને યાદ આવ્યું કે બીજું બાળક જન્મશે એટલે આ નાનકાનું કોઈ નામ પાડવું પડશે. એના ઘરે આ જ ચલન હતું કે બીજું જન્મે પછી જ પહેલાનું નામ પાડવું પડે. આમ કરતા કરતા એ 6 બાળકોની માં બની ચૂકી હતી અને 26 વર્ષની ઉંમરમાં હજુ 7માને જન્મ આપવાની હતી. પેલી ગ્રામ સેવિકાએ કરેલી ઓપરેશન કરાવવાની વાત એણે જ્યારે પોતાના પતિને કાને નાખેલી ને ત્યારે પડેલા એક તમાચાની ગૂંચ હજી એના કાનોમાં હતી. કંકીને ક્યારેક કામ કરતા કરતા આમ ચક્કર આવી જતા તો એ ફસડાઈને બેસી જતી બેન્ચના ટેકે. એને પોતાની ગામની શાળા યાદ આવી જતી. કંકી 11 વર્ષની ઉંમરે જીદ કરીને પહેલા ધોરણમાં દાખલ થયેલી અને 2જા ધોરણની પરીક્ષા આપે ને એ પહેલા એના લગ્ન થઈ ગયેલા. એનો પતિ ચીમન પાઘડી પહેરીને ઘોડે બેસીને આવેલો, ત્યારે વાંદરા જેવો લાગતો હતો ને હવે તો પાછો એ ગરડો થયો હતો. કંકી ઘણીવાર વિચારતી કે ચીમન એને પ્રેમ કરતો હતો ખરો, પણ પછી એને મન મનાવ્યું કે આ 6 છોકરા શું એનો પુરાવો નહોતો. કોઈ વાર ચીમન આમ ખૂબ વાલ વરસાવતો, જ્યારે દારૂ પીને આવતો ને ત્યારે એને કહેતો, એ કંકી મેં તને ખૂબ દુઃખી કરીશ. આમ કહીને કંકીના શરીર પર પડેલા બીડીના ડામને નિશાનને ચૂમતો અને ચૂમતો ઊંઘી જતો. ઠીક છે, કંકીને થતું ધણી તો આવો જ હોય. આવી હાલતમાં કંકી 4 ઘરનું વાસીદું, નિશાળમાં પાણી ભરતી અને સફાઈ કરતી, બધું કરતા 700 રૂપરડી કમાઈને સાસુના ચરણે ધરતી. આ બધું કરવા છતાંય સાસુ મેણા ટોળા સંભળાવતી ત્યારે કંકીને લાગી આવતું. પણ સાસુ મક્કમ પણ એવું માનતા કે એણે જેટલું વેઠ્યું છે ને એના હિસાબમાં તો આ કંકીને સાસરામાં લેર છે. કંકીને થતું હશે કદાચ સાચી વાત હોય. સાસુને તો એ સહેલ હતી પણ ઘરડી નજરથી જોતો સસરો, આ સસરાના પાપે જેની જેઠાણીએ કૂવો પૂરેલો, એવું ગામ લોકો કહેતા ને ત્યારે એને આમ કમકમાટી છૂટી જતી. બાળકોના નામ તો એને યાદ રહેતા નહીં પણ આપઘાતનો વિચાર આવતો ને ત્યારે એના ચિત્રો, કંકીને પોતાના બાળકોના ચિત્રો એની સામે ખડા થઈ જતા. મોટો જે ફક્ત ચડી પહેરીને ફરતો, 2જા નંબરનો ફક્ત ગંજી પહેરીને ફરતો, 3જા નંબરની છોકરીનું નાક કાયમ ટપકતું રહેતું અને 4થા નંબરની છોકરી ખૂબ જ માંદી હતી. પણ એના ખાનદાનમાં છોકરીઓનો દવા કરાવવાનો રિવાજ નહોતો. 2 બાળકો પણ હતા. નિશાળનો બેલ વાગ્યો અને એની વિચારતંદ્રા તૂટી. દોડતા ભાગતા છોકરાઓની વચ્ચેથી સફેદ સાડીવાળી એક બાય ઓફિસ તરફ આવી રહી હતી. કંકી એને પહેલી વાર જોઈ રહી હતી. એને જોઈને પરમાર સાહેબ ઓફિસની બહાર આવી અને નમસ્કાર કર્યા, પછી સ્મિતપૂર્વક વાતો કરી. કંકી માટે આશ્ચર્યની વાત હતી, કેમ કે પરમાર સાહેબને કદી કોઈ સ્ત્રી સાથે શિષ્ટ રીતે વાત કરતા એણે જોયા જ નહોતા.
પરમાર સાહેબે એને ઓફિસના કબાટની ચાવી આપી અને વિદાય લીધી. વિમલીએ કંકીને કાનમાં કહ્યું, અલી આ તો આપણા નવા હેડમાસ્ટર છે સુવર્ણાબેન. એક સ્ત્રી હેડમાસ્ટર હોય એ કંકીના અનુભવ વિશ્વની બહારની વાત હતી, પણ જ્યારે આચાર્યની ખુરશી પર છટાથી એ સફેદ સાડીવાળી બાઈ બેઠીને ત્યારે કંકીએ પણ માનવું પડ્યું. આમ તો એ ઉંમરમાં કંકી કરતાં 10-11 વર્ષ મોટી હશે એવું લાગતું નહોતું, પણ ચોખ્ખી ધોયેલી સફેદ રંગની સાડીમાં કશાય શણગાર વગર સુવર્ણાબેન જાજરમાન લાગતા હતા. અને પછી ગામનો સરપંચ, જે કૂતરાની જેમ સ્ત્રીની ગંધ પારખતો હતો ને, એ પણ આવીને ઓફિસની બહાર બેઠો. પછી અંદર ગયો અને નીચી નજરે નમ્રતાપૂર્વક વાત કરી રહેલા સરપંચની લંપટતા ક્યાં અદ્રશ્ય થઈ ગઈ ને એ કંકીને સમજાયું જ નહીં. આજે 1 તારીખ હતી. હેડમાસ્ટરની ઓફિસમાં જઈને પગાર લેવાનો હતો. મનસુખ, જયંતિ, રમા, વિમલી બધા અંદર જઈ અંગૂઠો મારીને પગાર લઈ આવ્યા. પછી કંકી ગઈ. સુવર્ણાબેને આમ શાહીવાળું પેડ એની સામે ધર્યું. કંકીએ હળવેથી ટેબલ પરથી પેન ઉપાડી અને ચોપડામાં ગરબડિયા અક્ષરે સહી કરી, કનકલતા ચીમન. સુવર્ણાબેન ખુશ થઈ ગયા એમ લાગ્યું. અરે તને તો સહી કરતા આવડે છે એને કનકલતા. પહેલી વાર કોઈએ એને સાચા નામથી બોલાવી હતી. પછી તો બહેને ખૂબ જ વાતો કરીને કહ્યું પણ ખરું કે રોજ મારા ઘરે આવે ને તો વાંચતા લખતા શીખવી દઉં. પણ ચીમનના તમાચા ખાવાની ઈચ્છા નહોતી એટલે કંકીએ ઘરે જઈને આ વાત ચીમનને ના કરી. તોય બીજા કોઈ કારણસર બીજે દિવસે મારતો પડ્યો જ. સાસુના કડવા વેળથી બચવા બીજે દિવસે વહેલી નિશાળ તરફ નીકળી આવી અને રસ્તામાં વિમલી મળી ગઈ. વિમલી જે આમ છાપું હતી એ બધી વાતો એને ખબર હોય. વિમલીએ સીધી મૂળ વાત પર આવતા આમ જાજો વખત ના લીધો. ખબર છે સુવર્ણાબેન તો વિધવા છે, એના પતિ અકસ્માતમાં મરી ગયેલા. મૂળ તો આપણા પ્રિન્સિપલ સુવર્ણાબેન 4 જ ચોપડી ભણેલા, પણ એના પર આફત આવી પડી ને એટલે ભણી ગણીને હેડમાસ્ટર થયા. વિમલા તો હજુ આગળ ને આગળ કંઈ બબડતી રહી. પણ કંકીના મનમાં જુદા જ વિચારો સવાર હતા. કદાચ ભણી ગણીને હું હેડમાસ્ટર ન બનું, પણ પેલી ગ્રામ સેવિકા જેવું તો કામ કરી શકું ને. પતિ, બાળકો, સાસુ, માર, ગધા, વૈતરું, કંકાસ, આ બધાથી દૂર કંકીએ પોતાની જાતને સુવર્ણાબેન તરીકે કલ્પી જોઈ. એણે કલ્પના કરી સુવર્ણાબેન જેવો જ કનકલતાબેનનો આમ ઠસ્સો હોય, આજુબાજુ 10 પુરુષો ઊભા હોય તોય આમ રસ્તો કરી આપે, સફેદ સાડી, સેન્ડલ, હાથમાં પુસ્તકો, આંખમાં ચશ્મા, વાહ શું રૂવાબ. એક દિવા સ્વપ્ન, એક રોમાંચક કલ્પના, એક સુખનું શમણું, અને ચાલતા ચાલતા જ આમ ઠોકર વાગી. ગળથોલું ખાતા જ વિચારની શૃંખલા તૂટી અને શમણું આમ તેમ વેરાઈ ગયું. એના ભાગ્યમાં સુખ નહોતું, ક્યાંથી હોય. એનો પતિ તો જીવતો હતો.